હવે આગળ વાત કરીએ તો મારિયા હાટીના હિત રક્ષક સમિતિ દ્વારા બેઠક યોજાઈ હતી અને ત્યારબાદ આપવામાં આવ્યું આવેદન પત્ર. તારીખ 7-8-2023 સુધીમાં હાલની જગ્યાએ જ નવી મામલતદાર ઓફિસ બનાવવામાં નહીં આવે તો હિત રક્ષક સમિતિ પ્રમુખ હમીરસિંહ સિસોદિયા અને મહેન્દ્રભાઈ ગાંધી દ્વારા આમરણાંત ઉપવાસ પર ઉતરી ઉગ્ર આંદોલન કરાશે. મારિયા હાટીનામાં લાંબા સમયથી મામલતદાર ઓફિસ હાલની જગ્યાએ બને તે માટે મારિયા હાટીના હિત રક્ષક સમિતિ દ્વારા બેઠક યોજાઈ, જેમાં મારિયા હાટીના હિત રક્ષક સમિતિના પ્રમુખ હમીરસિંહ સિસોદિયાની નિમણૂક કરવામાં આવી હતી. મારિયા હાટીના હિત રક્ષક સમિતિના પ્રમુખ હમીરસિંહ સિસોદિયા તેમજ મહેન્દ્રભાઈ ગાંધીએ જણાવેલ હાલની જૂની જગ્યાએ નવી મામલતદાર ઓફિસ બનાવવામાં નહીં આવે તો અમરનાથ ઉપવાસ આંદોલન કરવાનું જણાવ્યું હતું. તેમજ આ સાથે પ્રતિક ઉપવાસ, ગામ બંધ, અન્ન જળ ત્યાગ, રસ્તા રોકો આંદોલન સહિત ગાંધી ચિંત્યા માર્ગે આંદોલન કરશે તેવું જણાવેલ આ ગાંધી ચિંત્યા માર્ગે આંદોલનમાં મારિયા હાટીના સરપંચ જીતુભાઈ સિસોદિયા, અમીનભાઈ પઠાણ, સોનલબેન ગોસ્વામી, હકુભાઈ જોશી સહિત વેપારીઓ અને ગ્રામજનોએ બેઠકમાં સમર્થન આપી આવેદન પત્ર પાઠવવા નિર્ણય લેવાયો હતો. મારિયા હાટીના હિતરક્ષક સમિતિ દ્વારા સાસવારે ગુજરાતના મુખ્યમંત્રી, મહેસૂલ વિભાગ તેમજ આ વિસ્તારના સંસદ અને ધારાસભ્ય કલેક્ટરની લેખિતમાં રજૂઆત તેમજ આવેદન પત્રો પણ આપેલ છે. તેમાં ખાસ ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે કે મારિયા હાટીના મામલતદાર ઓફિસ હાલ જ્યાં છે ત્યાં જ એ જ સ્તર પર નવી મામલતદાર ઓફિસ તાત્કાલિક બનાવવામાં આવે તેવી માંગ સાથે મારિયા હાટીના નાયબ મામલતદાર બાબુભાઈ બલગારિયાની લેખિતમાં આવેદન રજૂઆત આપ્યું. ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, મામલતદાર ઓફિસ કોર્ટની સામે આવેલ જગ્યા પર ખસેડી બંધ બાંધકામ કરવા પ્રયત્નો થઈ રહ્યા છે, જેથી આ વિસ્તારની પ્રજામાં ખૂબ જ ઉગ્ર રોષ લાગ્યો છે, જેથી ગાંધી ચિંત્યા રાહે અહિંસક ઉપવાસ આંદોલન હિત રક્ષક સમિતિ પ્રમુખ હમીરસિંહ સિસોદિયા, સામાજિક કાર્યકર મહેન્દ્રભાઈ ગાંધી, મારિયા હાટીના સરપંચ જીતુભાઈ સિસોદિયા, અમીનભાઈ પઠાણ, નગીનભાઈ નિમાવત સહિત ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. બે બે તત્કાલીન મુખ્યમંત્રીઓએ તેમજ મંત્રીઓએ હાલની જગ્યાએ નવી મામલતદાર કચેરી બનાવવાની ખાતરી આપ્યા છતાં જે તે વિભાગને હાલ જગ્યા પર મામલતદાર કચેરી બનાવવાની સૂચના આપી હોય તો પણ નવી જગ્યાએ શા માટે ખસેડવાની પ્રક્રિયા હાથ ધરેલ છે તે પણ એક ચર્ચાનો વિષય છે. પ્રતાપસિંહ સોડિયા, જેડેશ ટીવી, મારિયા હાટીના. પ્રાંતિજ શહેરમાં ભવ્યાતી ભવ્ય ખુશી બ્યુટી સલૂન, અદ્યતન નવી ટેકનોલોજી સુવિધાઓ સાથે સજ્જ અને નવા રંગરૂપમાં આપના સૌંદર્યને નિખારવાનું એકમાત્ર સ્થળ એટલે ખુશી બ્યુટી સલૂન. ખુશી બ્યુટી સલૂન ખાતે વેક્સ, ફેશિયલ, બ્લીચ, આઈબ્રો, મહેંદી, મેનિક્યોર એન્ડ પેડિક્યોર, મેકઅપ, હેરસ્ટાઈલ, હેર ટ્રીટમેન્ટ જેવી અનેક ઉપલબ્ધ સુવિધાઓ મળી રહેશે. લગ્ન પ્રસંગે દુલ્હનને તૈયાર કરવાનો ઓર્ડર પણ લેવામાં આવશે. ખુશી બ્યુટી સલૂન ખાતે લોરિયલ હેર સ્પા, મેટ્રિક્સ હેર સ્પા, કેસરી હેર સ્પા, રેગ્યુલર હેર સ્પા જેવી અનેક સુવિધાઓ પણ ઉપલબ્ધ. લેડીઝ ઇનરવેર આઈટમ પણ ઉપલબ્ધ. પ્રાંતિજ શહેરમાં આપની તદ્દન નજીક એક વખતની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે. સ્થળ ખુશી બ્યુટી સલૂન 6-7 બીજોમાં સિટી સેન્ટર કોમ્પ્લેક્સ સીટ પી અંડર આર હાઈ સ્કૂલ ની સામે ભાખરિયા બસ સ્ટેન્ડ પ્રાંતિજ, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. કોન્ટેક્ટ નંબર 6351229403, 9033878573.